આપણી સાથે અત્યારે વિજયભાઈ ડાભી છે, જેમને ફિસ્ચ્યુલા હતું અને 7/9/2020 દેટ ઇઝ 7/9/2020 ત્યારે એમને આ પ્રમાણેનું ફિસ્ચ્યુલા હતું, જે MRI રિપોર્ટ છે. વિજયભાઈ, તમારી શું તમને તકલીફ થતી, પછી ક્યારે આવ્યા, કઈ રીતે આવ્યા અમારી પાસે, એટલે સૌથી પહેલા તમને તકલીફ શું થતી? મને તો મૂળ તો પેલા 3 વર્ષ થી આ પ્રોબ્લેમ હતો. 3 વર્ષ થી પણ ધ્યાન ન દેતો કે મને 15 દિવસે કે મહિને એક જ દાંત ખોડકી થતી, તો કઈ ખ્યાલ ન રહેતો કે એવું હતું કે ગરમી ની થતી છે ને થઈ ગયા છે. લોંગ ટાઈમ માં પછી છીકા જેવું ભરવું આવવા મળ્યું, બ્લડિંગ જેવું સાથે, તો ત્યાર પછી બહુ વર્ષ ની થતી એવું થતું, પણ મહિને કે 15 દિવસ એવું એક જ દાંત થતું. ત્યાર પછી અહીંયા ગ્રીનલેન્ડ હોસ્પિટલમાં તમારી મુલાકાત લીધી, પણ 3 વર્ષ બહુ જાજો ટાઈમ લીધો, ધ્યાન નો લીધું. આ વસ્તુ કઈ ધ્યાન નો મેં લીધી તો મને વધારે તકલીફ હતી, પણ મને ખબર નહોતી કુછની. ઓકે, તમને અહીંનું કોને કીધું પછી? અહીંનું મિત્રો દ્વારા અમને પૂછવામાં આવ્યું કે આપણે આ રીતની પ્રોબ્લેમ છે તો કઈ જગ્યાએ જવું, તો 2-3 જણા ગ્રુપમાંથી વાત મળી કે આપણે કેકે બોલે ગ્રીનલેન્ડ હોસ્પિટલ છે, ત્યાં મુલાકાત સાહેબની લ્યો, ત્યાં સારવાર સારી છે. ઓકે, પછી ભગંદરમાં ઘણા એવું કીધું હશે તમને કે કંટ્રોલ વયો જાય પાછું થાય, ઘણા ડર હતા એના હિસાબે જ આટલા વર્ષ વયા ગયા, નકર તો નોર્મલ વર્ત તો થઈ જાય, પણ કેવા બી કહેતા કે કંટ્રોલ વયા જાય છે, આવા ઓપરેશન સક્સેસ નથી, પણ એવું ખરેખર હોતું નથી, ફૂલ સક્સેસ ઓપરેશન છે અને સારું છે, સારવાર સારી છે. ટૂંકમાં અમે 3 વર્ષ જવા દીધા આ ભાઈ, ધ્યાન ન દીધું, એટલું બધું લાંબુ લંબાવાય નહીં, નાની થાય ત્યાંથી અગાઉ ડોક્ટર ને દેખાડી દેવું, પણ આ વસ્તુ અમારા થી ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ, બીજા કોઈ ન કરે આવી ભૂલ, કારણ કે આ વસ્તુ તો પછી બહુ અઘરી છે કંટ્રોલ માં લાવવી. તો પછી તમે અહીં આવ્યા પછી તમને શું સમજાવવામાં આવ્યું, શું તમારો અનુભવ થયો, સારવાર દરમિયાન કેટલું થયું અને કેટલો ટાઈમ ચાલી સારવાર? સારવાર ટોટલ તો 1.5 મહિના ચાલી, 1.5 મહિનામાં ઓલરેડી કમ્પ્લીટ થઈ ગયું, ત્યાં હું સરેરાશ ગણવી તો 2 મહિના જ થયા, 2 મહિનામાં તો કમ્પ્લીટ મને ફર્સ્ટ ક્લાસ સારી સારવાર મળી, હોસ્પિટલની સુવિધા પણ સારી છે, સ્ટાફ બધે સાહેબની સાથે બહુ બીજા કોઈ દર્દી જે ભગંદર થી અમારે અહીંયા ઘણા એવા દર્દી આવતા હોય કે જેને એકવાર થયેલું હોય અને પછી ઓપરેશન કર્યું હોય અને પાછું ફેલ થયું હોય, 2 વાર કર્યા હોય, 3 વાર કર્યા હોય, ઘણા ફોરેન થી એવા હોય છે, તો એમને કઈ તમે સલાહ દેવા માંગશો કે શું ભગંદર ઘણા નાસીપાસ થઈ ગયો હવે મારું ભગંદર મટશે જ નહીં એમ? ના ના, એવું નથી, ઘણા અહીંયા મેં જોયા 2-3 માણસો મારે અહીંયા 2 મહિના ની 3 મહિના ની મુલાકાતમાં 3-1 માણસો એવા મળ્યા કે ત્રીજી વખત થવા હોવા છતાંય અહીંયા છોતીધામ કરતા સારી રાહત છે અને કમ્પ્લીટ એને સંપૂર્ણ રાહત મળી છે, જેમ ગામે સારું છે અને બીજી વખત થયેલું હોય, ત્રીજી વખત થયેલું હોય એનું બીજી ફેર ઓપરેશન કર્યા પછી ઘણા ભગંદર નાબૂદ કરી દીધેલી છે. સો વિજયભાઈ ડાભી વોઝ હેવિંગ અ લોંગ ટ્રાન્સફિમ્પર ફિસ્ટ્યુલા, જેમાં ટ્રેક વોઝ એટલીસ્ટ આઈ થિંક 3-4 ઇંચીસ લોંગ. So we operated with partial fistulectomy and we did Kshar-Sutra. Partial fistulectomy and then we placed Kshar-Sutra. इन फायदा रूपे उसके फायदे के हिसाब से ये होता है कि एक तो जो लंबा चलने वाला Kshar-Sutra ट्रीटमेंट है वो शॉर्ट हो जाएगा, और जो तकरीबन अगर हम ट्रेडिशनल Kshar-Sutra से ही जाते हैं तो 5-4 महीने इतनी लंबी ट्रैक में चला जाता है, तो ये हम दोनों कॉम्बिनेशन करेंगे तो विद इन 1 और 1.5 मंथ सभी जो Kshar-Sutra पेशेंट के वो पूरे हो जाते हैं, एंड ड्यूरिंग दिस एंटायर ट्रीटमेंट
પેશન્ટ કેન વોક, પેશન્ટ કેન ડુ રૂટીન વર્ક. તમે બધું રૂટીન ચાલી શકતા હશો, અને જયારે શારસૂત્ર મૂકીએ ત્યારે આપણે એમને એનેસ્થેસિયા આપી દઈએ એટલે દુખાવો ઓલમોસ્ટ 50% ઓછો થાય, ઓલમોસ્ટ ના જ થાય. એટલે જે એવું માન્યતા છે કે શારસૂત્ર થી દુખાવો થાય એવું નથી, એની સાથે બધું અપગ્રેડેશન કરીએ તો બહુ સારી રીતે પેશન્ટને ટ્રીટ થતું હોય છે. અને શારસૂત્ર તો વર્લ્ડ ફેમસ છે જ, કે આખી દુનિયામાંથી અમારા ત્યાં ઘણા દર્દીઓ આવે છે કે જેને મટ્યું ના હોય, એટલે આમાં શોર શોર્ટ રિઝલ્ટ હોય છે. ઘણા જે ભય છે કે દુખાવો થાય એવું નથી, ના હા એવું મને અનુભવ થયો ત્યાર પછી, મને વિજયભાઈ જ બહુ ખુદ અનુભવ થયો ત્યાર પછી મને ખબર પડી કે આ એવી વસ્તુ નથી, જે વસ્તુ અઘરી પણ દુખાવાથી નથી એવું બધું. ભગંદર અઘરું તો છે પણ એ ચોક્કસ જગ્યાએ સરસ રીતે ટ્રીટમેન્ટ થાય છે અને કઈ ના થાય. બાકી હવે મજા કરો, અને આજે વિજયભાઈ પૂછતા હતા અડદિયા ખાવાના, શિયાળો છે એટલે સરસ મજાને અડદિયા મરચા બધું ખાઈ શકાય, વાંધો નથી. બરાબર ને, રોટલા રીંગણા બધું ખવાય.